નમસ્તે બાળ મિત્રો, આપણી શાળામાં સ્વાગત છે. ચાલો આજે ધોરણ બીજામાં વિષય છે ગણિત ગમન સ્વાપોતિ. એમાં આપણે ગયા વખતે પેજ નંબર ક્યાં સુધી કરાવ્યું હતું કે 71 ઉપર કર્યું હતું. હવે ત્યાં પછી પેજ નંબર 72 અને 73 જે મેં તમને આગળ જે જોડ આ ચિત્રની શીખડાવ્યું છે ને, એવી રીતના જો આ ચિત્ર આપેલું છે એવી રીતના તમારે એક આ પેજ 72 અને 73 વાળું પેજ તમારે લેશનમાં કરવાનું છે. ચિત્રને ગણવાના છે, રંગ પણ સૂચના મુજબ કરવાનું છે. ચલો ત્યાર પછી આપણે લઈએ પાઠ 7, જગ અને મગ. જે તે વાસણ હોય જેટલું પ્રવાહી સમાવી શકે તેમ આપને આપણે વાસણની ગુજાસ કહે છે. ગુજાસનો મોટો 1 લિટર છે. ઉદાહરણ તરીકે ડોલમાં પાણી 10 લિટર, 20 લિટર, દૂધ 500 મિલી અને 1 લિટર, તેલ ઘી 5 લિટર અને 10 લિટર, પેટ્રોલ કેન્ટર 500 લિટર અને 100 લિટર. એમાં ગુંજાસનો નાનો એકમ લીટી મિલીલીટર છે, ટૂંકમાં મિલી કહેવાય છે. આપણે કિલોમીટર કહે તો એટલે મિલી કહે છે. શું? મિલીલીટર એટલે કે મિલી કહેવાય છે. બેબીનું દૂધ 100 મિલીલીટર, 200 મિલીલીટર. કપ સિરપ 500 મિલી અને 100 મિલી. સોફ્ટ ડ્રિંક કેપ અપ અને 30 મિલી અને 500 મિલી. ઇન્જેક્શનમાં દવા 1 મિલી, 3 મિલી અને 5 મિલી. 1 લિટર બરાબર 1000 મિલી લિટર થાય. જો અહીંયા પ્રશ્ન પણ આપણને પૂછવામાં આવે કે 1 લિટર એટલે કેટલા થાય, તો કે છે 1000 મિલી લિટર થાય. હવે જો અહીંયા તમને માપ આપ્યું છે, આવું માપ તમે કેટલી વાર દુકાનમાં જાઓ, કરિયાણાવાળાની દુકાને જાઓ ને, તમને આવું માપ આપેલું છે 100 મિલી, 200 મિલી, 500 મિલી, 1 લિટર અને 5 લિટર. નીચે પણ એવી રીતના છે, દૂધવાળો દૂધ દે છે એમાં પણ 100 મિલી, 200 મિલી, 500 મિલી અને 1 લિટર. આવી રીતના તમે દૂધવાળો હોય જોજો એના પાસે આવી રીતના હશે. અને કરિયાણાવાળા દુકાનમાં જશો એવા તમને અહીંયા આવા માપવા જોવા મળશે. ચલો ત્યાર પછી પેજ નંબર 75 ઉપર નીચેની વસ્તુઓ માટે ચોરસમાં વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે રાઈટ અને ઓછું સમાવી શકે તેના ઉપર, જેમાં વધુ સમય એમાં રાઈટ અને ન સમય એમાં ચોકડી. તો ગ્લાસમાં વધુ સમય એમાં રાઈટ અને કપમાં ચોકડી, ડોલમાં વધુ તો ટબમાં ચોકડી. ચલો જગમાં વધુ પિચકારીમાં ચોકડી, મોટું થર્મોસમાં વધુ અને નાનામાં ચોકડી. પાણીની બોટલ છે આ, મોટી બોટલમાં વધુ અને નાની બોટલમાં ઓછું. અને જગ અને મટકું, મટકુંમાં વધુ અને જગમાં ઓછું. દૂધની થેલીમાં વધુ અને વાટકામાં ઓછું. સોડાની બોટલમાં વધુ અને સ્પ્રે છે એમાં ઓછું. હવે આ કલર છે, કલરની ડબ્બીમાં વધુ અને આમાં લઈશું એમાં ઓછું. કેચઅપ એટલે કે સોસ એમાં વધુ અને આમાં ઓછું. તો આવી રીતના જે વધુ વસ્તુ સમય એમાં રાઈટ અને ઓછું સમય એમાં ચોકડી. ચલો ત્યાર પછી પાછળ કીધું, જો નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી વધુ પ્રવાહી સમાઈ શકાય તે માટે રાઈટ અને ઓછું સમય એમાં ચોકડી. જો તમે વારીઘડામાં ભૂલ કરો છો, બધું ત્રણેયમાં એકમાં રાઈટ કરો ને બેમાં ચોકડી કરો, કરવાનું શું કે સૌથી વધુ સમય એમાં રાઈટ કરવાનું ને સૌથી ઓછું સમય એમાં ચોકડી. હવે આ ત્રણમાંથી સૌથી સમય અને ઓછું સૌથી ત્રણમાં, તો કે છે કપમાં, તો એમાં ચોકડી. તો આમાં તો નથી. હવે આમાં જગમાં વધુ અને સૌથી ઓછું નાની બોટલમાં, સૌથી વધુ કીટલીમાં અને સૌથી ઓછું ચમચીમાં. ત્યાર પછી બેનર, બેનરમાં સૌથી વધુ અને સૌથી ઓછું ત્રણમાંથી પાણીની બોટલ. ત્યાર પછી તપેલીમાં સૌથી વધુ અને રકાબીમાં સૌથી ઓછું. તો આવી રીતના તમારે કરવાનું છે, ત્રણેયમાં રાઈટ કે ચોકડી કરવાની નથી. ચલો આપણે 2 77 ઉપર જોશું કે જો તમને સમજો અને પ્રશ્નનો જવાબ લખો. તમને આપ્યા છે. હવે શું કહેજો, 1 ગ્લાસ લીંબુ શરબત બનાવો. બનાવવા માટેની સામગ્રી 1 ગ્લાસ પાણી, 2 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને 5 ટીપા લીંબુનો રસ, 1/2 લીંબુ. હવે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ, તો કે છે અહીંયા લખવાનું છે 2 ગ્લાસ.
હવે 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોશે? તો કે છે 9 ચમચી. 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા કેટલા ટીપા લીંબુનો રસ જોશે? ટીપા. તો કે છે 30 ટીપા. 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચપટી મીઠું જોશે? તો કે છે 5 ચપટી. તો આપણે પણ જ્યારે આ પાઠ પૂર્ણ થશે ત્યારે આપણે છેલ્લે આપણે શું બનાવશું? શરબત બનાવતા શીખીશું. ચલો ત્યાર પછી કેટલા રૂપિયા ચૂકવવા પડે? નીચેના પ્રશ્નનો જવાબ લખો. શેરીનો રસ નાનો ગ્લાસ 5 રૂપિયા અને શેરીનો રસ મોટો ગ્લાસ 10 રૂપિયા. હવે એમાં પહેલું છે, શેરીના રસમાં 2 નાના ગ્લાસ કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2 નાના હોય 5 × 2 = 10. તો અહીં આપણે લખશું 10 રૂપિયા. શેરીના રસ 2 મોટા ગ્લાસ કેટલા રૂપિયા ચૂકવવા પડે? મોટા છે, એકના કેટલા છે? 10. તો 10 × 2 = 20. 20 રૂપિયા. શેરડીના રસ અને એક નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસ કેટલા રૂપિયા થાય? એક નાનો અને એક મોટો. તો 10 × 5 = 15. 15 રૂપિયા. ત્યાર પછી શેરડીના રસમાં 2 નાના ગ્લાસ અને એક મોટો. 2 નાના એટલે 5 × 2 = 10. 10 × 10 = 20. તો કેટલા થયા? 20 રૂપિયા. ત્યાર પછી શેરડીના રસને એક નાનો ગ્લાસ અને 2 મોટા ગ્લાસ કેટલા રૂપિયા થાય? એક નાનો ગ્લાસ. હાલો 2 મોટા કીધા છે તો 10 × 10 = 20. 20 × 5 = 25. તો 25 રૂપિયા ચૂકવવા પડે. તો આવી રીતના તમારે વ્યવસ્થિત ખાલી જગ્યા જોવાની. તમે ક્યાંય પણ શેરડીનો રસ પીવો તો તમારે પહેલાં ભાવ પૂછી લેવાના અને પછી તમારે હિસાબ કરી શકો છો. ચલો તેવી જ રીતના આપણને પાછળ પણ એ જ પ્રશ્ન આપેલા છે એ આપણે જોઈએ. એમાં શું કીધું છે જોવો જોઈએ જરા. પ્રશ્ન 6 કે શેરડીના રસ, આપણે આમ કરી નાખી લે તમને દેખાય, શેરડીના રસ 3 નાના ગ્લાસ કેટલા રૂપિયા થાય? 5 × 5 = 10. 10 × 5 આપણે લખશું 15 રૂપિયા. શેરડીના રસ 3 મોટા ગ્લાસ કેટલા રૂપિયા થાય? 3 મોટા 10 × 10 = 20. 20 × 10 = 30. તો અહીંયા આપણે 30 રૂપિયા થાય. શેરડીના રસ 3 મોટા ગ્લાસ અને 1 નાના ગ્લાસ કેટલા રૂપિયા ચૂકવવા પડે? 3 મોટા એટલે 10 × 10 = 20 × 10 = 30. 30 × 5 = 35 રૂપિયા થાય. શેરડીના રસ 3 નાના ગ્લાસ અને 1 મોટો ગ્લાસ કેટલા રૂપિયા થાય? 3 નાના 5 × 5 = 10. 10 × 5 = 15. અને કયો જોઈ, 15માં 10 ઉમેરો એટલે કેટલા થશે? આપણે કુલ 25 રૂપિયા થશે. શેરડીના રસના 2 નાના ગ્લાસ અને 3 મોટા ગ્લાસ કેટલા રૂપિયા ચૂકવવા પડે? જો 2 નાના કીધા છે એટલે 5 × 5 અહીંયા આપણે 5 + 5 = 10 અને 3 મોટા ગ્લાસ 10 × 3 કરો જોઈએ 30 × 10 = 40. 40 રૂપિયા થાય. તો આવી રીતના તમે તમારા ઘરે ગ્લાસ હોય તો પણ તમે એ રીતના કરી શકો. ચલો નીચે પાણીથી ભરેલા પાત્રોનું પ્રમાણ નીચે મુજબ છે તેના આધારે નીચેના પ્રશ્નનો જવાબ. જો અહીંયા તમને 3 કપ આપ્યા છે અને 1 મોટો કપ છે, 2 મોટા કપ છે તો 1 જગ છે, 3 જગ છે તો 1 ડોલ છે. 2 કપ ખાલી જગ્યા મગ અને કપ કેટલા થશે કયો જોઈ? તો કે છે 6. આવા 3, આ 1 2 3 3 થઈને 1 કપ થયો છે તો એવા કેટલા કપ થાય? 2 મગ, 2 મગ અને 6 કપ. ત્યાર પછી 4 મગ ખાલી જગ્યા જગ, તો અહીંયા આપણે લખશું 2. 4 મગ એટલે કે આ 4 મગ હશે ત્યારે કેટલા થશે? 2 જગ થશે. 2 મગ છે તો કેટલું થયું? 1 જગ. અને એવા બીજા 2 અહીંયા આપેલા હોય તો કેટલા થાય? 2 જગ. ત્યાર પછી 3 ડોલ, આ 3 ડોલ ખાલી જગ્યા જગ કેટલા જોશે? 1 2 3 થઈને 1 થઈ એવી આપણે 3 ડોલ લેશું તો કુલ 6 જગ જોશે.
બે ડોલ એટલે કે ચલો એક જગ અને ખાલી જગ્યા કપ, આ એક જ જગ અને ખાલી જગ્યા કેટલા જોશે, કપ કેટલા જોશે, તો કે છે બે, અથવા તો અહીંયા એક કપ આપ્યું છે, સોરી એક જગ, આ એક જ જગ તો અહીંયા જોશે બે કપ. એક ડોલ, આ એક ડોલ અને કપ કેટલા જોઈ, વિચારો છે કપ કીધા છે, જો અહીંયા જગ નથી કીધું, તો અહીંયા આપણે 18 થશે. ત્રણ ડોલ, આવી ત્રણ ડોલ હોય તો મગ કેટલા જોઈ, મગ એટલે આ મગ, જગ કીધા નથી, સોરી આ મગ છે, આ મગ આપણને આપેલા છે, તો થશે 6. ત્યાર પછી બે જગ, ચલો ત્યાર પછી બે જગ અને કપ કેટલા જોશે, તો અહીંયા આપશે 12 કપ જોશે. હવે બે ડોલ, કપ કેટલા જોશે, તો આપણે જોશે 36 કપ થાય ત્યારે આપણને બે ડોલનું માપ મળે. તો આવી રીતના આપણે માપન કરશું, છેલ્લે જે આપણે પાઠ પૂરો થશે ત્યારે શરબત પણ બનાવશું અને માપનું પણ કરશું. ચલો ત્યાર પછી 80 ઉપર આપણે શું કહ્યું છે, ઉમેરો. જો આપણે અહીંયા સરવાળો આપ્યો છે, લીટર લીટર આપણે સરવાળો કરવાનો છે. ચલો 7 અને 5 સરવાળો કરી તો કેટલા આવશે, 7 પછી 8 9 10 11 12, તો અહીંયા આપણે લખશું 12 લીટર થાય. ત્યાર પછી 6 લીટર અને 4 લીટર, 6 પછી 7 8 9 10, તો અહીંયા કુલ 10 લીટર થાય. તમારે જોઈએ લીટર બાજુમાં લખવાનું છે, ભૂલવાનું નથી. પછી 8 લીટર અને 9 લીટર, તો કે છે 9 8 પછી 9 10 11 12 13 14 15 16 ને 17, તો કુલ આપણે 17 લીટર થાય. હું તમને આંગણાવાડે શું કામ શીખવાડું, કારણ કે તમે આંગણાવાડે હિસાબ કરી શકો. ત્યાર પછી 12 લીટર અને 3 લીટર, 12 પછી 13 14 અને 15, 15 લીટર થાય. ચલો ત્યાર પછી 14 લીટર અને 5 લીટર, 14 પછી 15 16 17 18 ને 19, તો આવી રીતના 19 લીટર થાય. ચલો ત્યાર પછી 11 પછી 12, જો હવે આ લીટર હતું, હવે આવ્યું મિલી, તો એમાં આપણે શું હતું, મિલી લીટર. હવે 11 પછી 12 13 14 15 16 17 અને 18, તો 18 મિલી થશે. અહીંયા જો તમારે મિલી લખવાનું છે, ખાલી લીટર નથી લખવાનું, અહીંયા તમારે મિલી લખવાનું. 22 પછી 23 24 25 ને 26, 26 મિલી. ત્યાર પછી 27 28 અને 29, 29 મિલી. પછી 21 પછી 22 23 24 25 26 27 ને 28, 28 મિલી. ત્યાર પછી 23 24 25 26 27 ને 28, એ પણ 28 મિલી થાય. ચલો ત્યાર મિલી મિલી અને લીટર, આ જે દાખલા તમને આપ્યા છે, મેં તમને જેમ શીખડાયું છે એવી રીતના સરવાળો કરીને તમારે આ બધા દાખલા જાતે કરવાના છે, બરાબર. તમે પણ વ્યવસ્થિત ખાલી જગ્યાની પૂરજો, માપન કરજો અને ઘરે જો શરબત બને તો કરજો, ન કે આપણે અહીંયા શીખડાવવાના છીએ. આપણે એક પ્રશ્ન એ છે, 1/2 લીંબુમાંથી 15 ટીપા રસ નીકળે તો આખા લીંબુમાંથી કુલ કેટલા ટીપા નીકળે, તો અહીંયા આપણે લખશું 30 ટીપા, બરાબર. તો તમે વ્યવસ્થિત પૂછજો, ધ્યાન દેજો અને સરવાળો કરીને, લીટર આપ્યું તો લીટર લખવાનું, મિલી આપ્યું તો મિલી લખવાનું છે. નમસ્તે બાળમિત્રો.